દમણમાં શુક્રવારે પ્રશાસને 130 જેટલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરો ફેરવી તમામને ઘરવિહોણા કરી મૂક્યા છે, જે અંગે શનિવારે તમામ અસરગ્રસ્તોએ નાની દમણ મોટી દમણને જોડતો રાજીવ ગાંધી સેતુ માર્ગ પર ચક્કાજામ કરી દેતા પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા. અસરગ્રસ્તોએ સાંસદ લાલુભાઈ પટેલને સ્થળ પર આવી તમામને આપેલ વચન પાળવા અને ત્યાંથી તેમને ઘરવિહોણા કર્યા છે ત્યાં જ રહેવા દેવાની માંગ કરી હતી. દમણમાં પ્રશાસન દ્વારા વિકાસના નામે મોટી દમણ લાઇટ હાઉસથી જામપુર બીચ પર દરિયા કિનારે વર્ષોથી ગેરકાયદેસર રીતે પોતાનું ઘર બનાવી રહેતા ગરીબ પરિવારજનોના ઘર પર બુલડોઝરો ફેરવી ઘરવિહોણા કરી મૂક્યા છે. આ મામલે લોકોમાં ભારોભાર આક્રોશ વ્યાપી જવા પામ્યો છે અને શનિવારે તમામ અસરગ્રસ્તોએ નાની દમણ અને મોટી દમણને જોડતા રાજીવ ગાંધી સેતુ માર્ગ પર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. અસરગ્રસ્તોએ માર્ગને ચક્કાજામ કરતા પ્રશાસનિક અધિકારીઓ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તમામને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ એક પણ અસરગ્રસ્ત ટ્રસ્ટનો મસ થયો ન હતો. અસરગ્રસ્તો એક જ માંગ કરી હતી કે સાંસદ લાલુભાઈ પટેલે અમને આશ્વાસન આપ્યું હતું કે તેમના મકાન નહીં તૂટે, હવે તે પોતે આવીને અંગે ખુલાસો કરે અને અમે જ્યાં રહેતા હતા ત્યાં જ અમને રહેવાની પરમિશન આપે. આખરે અસરગ્રસ્તોનો આક્રોશ વધતા ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે અને સાંસદની પત્ની તારુણાબેન પટેલે પણ સ્થળ પર આવી તમામને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમનું પણ અસરગ્રસ્તોએ માન્યું ન હતું અને બપોરના 3:30 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી માર્ગ પર બેસી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમ છતાં સાંસદ લાલુભાઈ પટેલ તેમને સમજાવવા આવ્યા નથી, ત્યારે હવે કદાચ આ મામલો રવિવારે વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પેપર અમે રેડી કરીને 1 મહિના ના આપેલા એ પેપર રાખી મૂકેલા, તે બી અમે એ મને અમને હું કીધેલું લાલુભાઈ કે તમે મને યાદ કરાવવા ઓફિસમાં દરરોજ આવવાનું, તો અમે વીકમાં 2 દિવસ જતા હતા. એને યાદ કે લાલુભાઈ અમે 5 જણ એ જ કીધું કે 5 જણ એવું ગ્રુપ બનાવો કે તમે હોશિયાર માણસ હોય તે મારી પાસે આવવાનું મને યાદ બતાવો. તો ઘરે જાય.